નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 7 ફેબ્રુઆરી 2024. જોઈએ આજના સમાચાર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. 31 જાન્યુઆરીએ સામખિયારી મધ્યે ભડકાઉ ભાષણ આપવા સંબંધે મુંબઈના મૌલાના સહિત 2 જણ સામે ફોજદારી ફરિયાદ નોંધાઈ તેમ પૂર્વ કચ્છ પોલીસ વડાએ જણાવ્યું. મુંબઈના મૌલાનાએ ભડકાઉ ભાષણ આપતા એટીએસએ તેને મુંબઈથી પકડી લાવી હતી. દરમિયાન આ મૌલાનાએ ભચાઉ તાલુકાના સામખિયાળી ખાતે પણ એક કાર્યક્રમમાં આવું જ ભાષણ આપ્યાનું બહાર આવતા આ અંગે 2 લોકો સામે સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ મૌલાનાએ સામખિયાળી ખાતે ગત તારીખ 31-1ના એક કાર્યક્રમમાં પણ ભડકાઉ ભાષણ આપ્યું હોવાનું બહાર આવ્યું હોવાનું પત્રકાર પરિષદને સંબોધતા પોલીસ વડા સાગર બાઘમારે જણાવ્યું હતું. આજે સામખિયાળી પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં આઈપીસીની કલમ 153B, 505B અને બીજી કલમો હેઠળ જે છે ગુનો નોંધાયા છે. એમાં જે આરોપી છે એ 2 આરોપી છે, એક મામત ખા એચ મોર અને બીજા જે છે મૌલાના મુફ્તી સલમાન અઝહરી. એ બંને વિરુદ્ધ જે ગુનો નોંધાયા છે એમાં જે બનાવ છે 31-1-2024 રોજ સવારમાં જે સામખિયાળીમાં ત્યાં જે એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને એ પ્રોગ્રામમાં જે ભાષણ જે આપવામાં આવ્યું હતું એમાં જે ભડકાઉ ભાષણ હતો એ અનુસંધાને પોલીસ દ્વારા એ આઈપીસીની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને અત્યારે જે છે તપાસ એમની ચાલુ છે. આ જે ગુનો નોંધવામાં આવ્યો છે એના અનુસંધાને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા બધા લોકોને અપીલ છે કે કોઈ પણ જે વ્યક્તિ છે કોઈ અફવા નહીં કરાવે અને કોઈ અફવામાં કોઈ એવું ભાગ નહીં બને અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ લો એન્ડ ઓર્ડરનો પ્રશ્નને અનુરૂપમાં કોઈ પણ વ્યક્તિની એમાં સંડોવણી હોય તો એમાં પોલીસ દ્વારા જે છે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એમાં ગઈકાલે આ પ્રોગ્રામ બાબતમાં જે છે અને એમાં જે વસ્તુ જે એ રીતની બોલવામાં આવી હતી પોલીસને ધ્યાને આવેલ અને એના અનુસંધાને પોલીસ દ્વારા એમાં તાત્કાલિક પગલાં લઈને ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. એ જે પરમિશન આપવામાં આવી હતી એમાં પરમિશનમાં જે વસ્તુ ક્લિયર હતી કે કોઈ પણ એવી રીતની ભડકાઉ ભાષણ યા પછી કોઈ એવું ઉશ્કેરણી ભાષણ નહીં આપવાનું અને એના અનુસંધાને જે છે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. અત્યારે જે એક આ જે મૌલાના જે આરોપી છે એ અત્યારે જૂનાગઢ પોલીસની કસ્ટડીમાં છે, એટલે એમનું જે પ્રોસેસ જે છે પૂરો થશે એના અનુસંધાને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કાયદેસરની કરવામાં આવશે. તે અંગે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી અને સામખિયાળીમાં આપેલું ભાષણ ભડકાઉ હોવાનું બહાર આવતા મૌલાના સલમાન અઝહરી તથા કાર્યક્રમની પરવાનગી લેનાર મામદ ખાન એચ મોર વિરુદ્ધ આઈપીસીની કલમ 153B, 505B સહિતની કલમો તળે આજે ગુનો નોંધવામાં આવ્યો હતો. પૂર્વ કચ્છમાં કોઈ પણ લોકો કોઈ અફવા ન ફેલાવે, કોઈની ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય ન કરે, જો કોઈ આવું કરતા જણાશે તો પોલીસ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે તેવું પોલીસ વડાએ ઉમેર્યું હતું. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર, ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રછાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, 6ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.